મને જવાબ આપો તમે તમે ધર્મ કરો છો તો શું નુકસાન છે સિરિયસલી પૂછું છું કદાચ પૂજા કરો છો તમે કદાચ પ્રવચન સાંભળો છો તમે એકાદ સામાયિક કરો છો તમારા જીવનમાં થોડું ઘણું પણ સુકૃત કરો છો એનાથી કોઈ નુકસાન થયું ખરું એકવાર કદાચ એક પણ મિત્ર ના મળે તો ચાલશે પણ તમે કદાચ કોઈ મિત્ર ના મળે ને ખાલી ધર્મ કરો એકલો ધર્મ કરો તો તમને કોઈ નુકસાન થાય ખરું થયું ક્યારે કલ્યાણ સાથે કરો કેટલો ફાયદો હ એક કલ્યાણ મિત્ર એવો જે તમને કે ચાલ હું નવ્વાણું કરવા જાઉં છું આવી જા આપણે સાથે નવ્વાણું કરો છો કે નથી કરતા હેમજી કા પરિવાર સાત વર્ષથી કેટલા અદભુત કાર્યો કરે સૌને યાત્રા વગેરે કરાવે એનાથી તમારા કલ્યાણ મિત્રો તમને મળે એનાથી તમે ધર્મની અંદર આગળ વધો છો કે નથી વધતા એક કલ્યાણ મિત્ર હશે ને તો કોઈક નાનકડો ધર્મ કરાવીને તમને ઉપર ઉઠાવશે અને ગંદો મિત્ર હશે ને એક એવું પાપ કરાવશે તમારી આખી જિંદગી ઉપર તમને કાળું પોતું ફેરવી દેશે હું અમદાવાદમાં હતો મને એક એવા સરસ મેસેજ મળ્યા કે એક ભાઈ એના ઘરે અઠ્ઠાઈ હતી સાંભળજો અઠ્ઠાઈ કરે ને પૂંજડું કરે પૂંજડું મારા સાહેબ પાસે આવવાનું રૂમાલ ઉડાડવાનો વાસ્કેપ લેવાનું પચખાણ લેવાનું છેલ્લું પચખાણો એને પૂંજડું કહેવાય એટલે એણે એના પરિવારને એના ફ્રેન્ડ સર્કલને આમંત્રણ આપ્યું એમાં એક નાસ્તિક જેવો માણસ હતો નાસ્તિક ધર્મ સાથે કોઈ લેવા દેવા નહીં પણ આની સાથે એની ફ્રેન્ડશીપ સાર એને પણ આમંત્રણ મળ્યું ઘરેથી વાતે ગાતે મારા પાસે જવા નીકળ્યા વચમાં દેરાસર આવ્યો એટલે દર્શન કરવા ગયા અને દેરાસરમાં એ વખતે શાંતિ સ્નાત્ર ચાલતું ગયા છો કે શાંતિ સ્નાત્રમાં ગયા છીએ પણ છેલ્લા ટાઈમે બરાબર કહી દો ને જમવાના ટાઈમે ગયા છે પૂજન માં ક્યારે જવાનું ભોજન નો ટાઈમ થાય આ શાંતિ અંદર ગયો બેઠો ત્યાં એને બહુ સારું લાગ્યું મંત્રો મંત્રો ને એટલા સરસ લાગ્યા જિંદગીમાં નિરાશન નહીં જનારા માણસે એ દિવસે પગ મૂક્યો અને શાંતિ સ્નાત્રના મંત્ર સાંભળ્યા એને ત્યાં ને ત્યાં નક્કી કર્યું હવે એકસો ને આઠ શાંતિ સ્નાત્ર અટેન્ડ કરીશ ઉંદડું તો પતી ગયું હવે શાંતિ સ્નાત્ર છે કે નહીં એ જોવા માટે રોજ ક્યાં આવવું પડે ઓટોમેટિક દેરાસર ચાલુ થયું જો એ કલ્યાણ મિત્રની સાથે જોડાયો તો આ માણસ રોજ દેરાસર આવતો થઈ ગયો નંબર ટુ એક પછી એક શાંતિ સ્નાત્ર અટેન્ડ કરતો થયો એમ કરતા કરતા એકસો ને આઠમું શાંતિ સ્નાત્ર પર આવી ગયો અને એ જ દિવસે એ એકસો આઠમું શાંતિ સ્નાત્ર એક દીક્ષાર્થીનું હતું મુમુક્ષું મુમુક શું પોતે બેઠા હતા બે દિવસ પછી એની દીક્ષા એના ચહેરા પર તો કેવો વૈરાગ્ય હોય કે ના હોય એટલો વૈરાગ્યનો ભાવ એ જોયા જ કરે જોયા જ કરે આટલી નાની ઉંમરમાં આ છોકરો દીક્ષા લઈ છે અને એકસો આઠમું મારું આજે પૂરું થાય છે એને ત્યાં બીજો અભિગ્રહ કર્યો હવે એકસો આઠ દીક્ષા એ તેમ કહીશ

એ પહોંચ્યો એક સાથે ચોવીસ અને જોતા જોતા એટલા ભાવ વધ્યા એટલા ભાવ વધ્યા એને ત્યાં અભિગ્રહ લીધો હવે જીવનભર માટે બ્રહ્મચર્યનું પાલન કરીશ અને માણસે લાઈફ ટાઈમનું ચતુર્થ વ્રતનો સ્વીકાર કરી લીધો મારે તમને પૂછવું છે ધર્મ કરો નુકસાન શું છે એક કલ્યાણ મિત્ર તમે રાખો તો તમે કેટલો વિકાસ થઈ શકે છે ની તમને કોઈ કલ્પના નથી આજે બે પ્રશ્ન તમને પૂછવા છે ફ્રેન્ડ કેટલા રાખવા